રસ્તા નથી, મહાત્મા મળે છે. રસ્તાની અંદર નારદજી મળે છે. નારદજીને ધ્રુવ પગે લાગે છે. બચપણથી એવા સંસ્કાર મળેલા છે કે સાધુ જોઈ અને વંદન કરવા. બચપણથી જ બીવડાવી દીધા હોય છોકરાને, સુઈ જાને કે બાવો આવશે, એટલે બાવો જોયો નથી, છોકરા ભાગ્યા નથી, બાવો આવ્યો. આમ ધ્રુવજી તો દોડીને નારદજીને ખોડામાં બેસી જાય છે, પગે લાગે. અજાણ્યો છોકરો, અને જ્યારે આવી રીતે સાધુને પગે લાગે, સાધુને પણ હેત આવે, બેટા ક્યાં જાય છે? એમ કહેવાય છે, એક વડીલને જે પગે લાગે ને એની ચાર વસ્તુ વધી જાય છે. અભિવાદનમ શીલસ્ય નિતવ્રધો સેવિનમ ચત્વારમ તસ્ય વર્ધતે આયુર્વિદ્યા યશોબલહ. તો મા બાપને રોજ પગે લાગવું, ધ્રુવ પણ લાગતો અને આપ સર્વેએ પણ શરૂઆત કરી જ હશે એ મને વિશ્વાસ છે. આંગળી ઊંચી કરાવવાની છે ને, પરીક્ષા ટાણે જ ખબર પડે ને. પણ આમાં ઘણાય લાગે છે તોય ઊંચી આંગળી કેમ નથી કરતા, એ જોવાની ખૂબી છે. નથી લાગતા એવું નહીં. એટલે હવે આ ટાઈમ આવ્યો છે, ધ્રુવજી પગે લાગી અને જંગલમાં જાય છે, તો આપણે આજ કેટલા પગે લાગીને આવ્યા છે જરાક વાંધો નહીં, પાંચ મિનિટ મોડું થાય, સાત વાગ્યા લગી કરશો, ઊંચી આંગળી કરશો. મા બાપને રોજ આમાંથી બીજાને પણ એક માર્ગદર્શન મળશે, કોઈ સંકોચ વિના. જે મા બાપને રોજ પગે લાગતા હોય એ બહેનો ભાઈઓ બધા એક મિનિટ માટે બહુ ઝડપથી ઊંચી આંગળી કરે, આટલા જ આવું. આ ન સારું લાગ્યું, હજી નથી શરૂ કર્યું, ન ઉતરું ગળે. એવું કે જ્ઞાન કેવું, તો કે એ તો બગલા જેવું હોય. એક આંધળો માણસ હતો અને સત્સંગ હાલતો હતો, એટલે કે તમે જ્ઞાનની વાતો કરો ને, તો કે હા, તો કે જ્ઞાન કેવું, તો કે તો બગલા જેવું હોય. તો પણ કે હું ક્યાં જોઉં છું, બગલો કેવો હોય એમ, તો કે બગલો તેને એમ કરીને બતાવ્યું કે આ બરાબર, તો કે ઈ તો ગળે ના ઉતરે, તો એવું થાય જ કંઈ નથી ઉતરે એવું ગળે. આ તો શીરા જેવું પહોંચ્યું છે નથી. પણ સાત દિવસમાં મેળ કદાચ પડી જશે, હજી બે દી બાકી છે. એટલે પણ ધ્રુવજી પગે લાગે છે, માતાઓ વિચાર કરજો. આપ સનાતન ધર્મનો મૂળ છો, આ સંસ્કાર આ તો પાયાના સંસ્કાર છે, કોઈ ઉપકાર થોડા કરી છે મા બાપને પગે લાગે. એટલે સંકોચ હોય, કોઈને એવું ન હોય કે આપણે ન લાગવું, મા બાપ તો વાલા જ હોય બધાને. પણ આદર્શ રાખશો તો બાળકો પણ રાખશે. ઘણા આમાં લાગે તો ઊંચી આંગળી નથી કરતા, એ મને ખબર પાછી, ખબર નહીં ઊંચી આંગળી કરવામાં કેટલા એને સંકોચ હોય. એ તેથી માને પગે લાગી, નારદજીને પગે લાગી અને ધ્રુવ આગળ વધે છે. નારદજી પૂછે છે, બેટા ક્યાં જાય છે? ધ્રુવ કહે, હું તો તપ કરવા જાઉં છું. આવો નાનો બાળક તપ કરવા જાય તો કેવું લાગે એમ બોલે તો? શા માટે બેટા? એ કહે નહીં, બસ પિતાના ખોળામાં બેસવા માટે. નારદજી કહે, હાલ હાલ હાલ, પાછો હાલ હું તને તારા બાપના ખોળામાં બેસાડી દઉં, એ તો હક છે બાળકને ખેલવાનો ખોળામાં. ધ્રુવજી ના પાડે છે, નહીં, કારણ કોઈનું જટેલું સુખ મારે નથી જોતું, મને મારા કર્મથી કમાયેલું સુખ જોઈએ છે. કદાચ મારા કર્મ વચાશે એટલે હું તપ કરીશ, એનાથી કર્મ મેળવીશ, સિદ્ધિ મેળવીશ, સુખ જોઈએ છે મારે. પણ કોઈનું જટેલું નહીં, ભગવાન મારા પર પ્રસન્ન થશે અને મને ગાદી આપશે. ધ્રુવ યથાર્થી ભક્ત છે. ચતુર્વિધા ભજંતિમાં સુકૃતિનો અર્જુનને અર્થ યથાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ પરમપ્રિય, એમાં યથાર્થી કે મારે રાજગાદી જોઈએ છે, બાપનો ખોડો જોઈએ છે, પણ તપ કરીને કર્મ કરીને સિદ્ધિ મારે મેળવવી છે, ત્યાર પછી છૂટેલું સુખ નહીં. એટલા માટે ધ્રુવ એમ કહે છે, દુઃખ હે વિશ્વ કા ચિતને ઉનસે નહીં ગભરાઉંગા, હે લાજ ઉસકી જિસકે નામ પર મિટ જાઉંગા. ધ્રુવજી એના નામ ઉપર મરવા મટી જવા તૈયાર થાય છે. નારદજીને પ્રદક્ષિણા કરી છે,
તપ કરવા જાય છે યમુનાના કિનારા તરફ. યાદ રાખજો, યમુનાનો કિનારો એ કર્મનો કિનારો છે, અને કર્મના કિનારા ઉપર દરેક જીવ બેઠો છે. કર્મ કર્યા વિના સિદ્ધિ ન મળે, કોઈ પણ માણસ કર્મ કર્યા વિના રહી નથી શકતું. ભગવાન કૃષ્ણ પણ એમ કહે છે, કુશળતાપૂર્વક 100 વર્ષ સુધી જીવવાની આશા રાખો અને યોગઃ કર્મસુ કૌશલમ, કુશળતાપૂર્વક કર્મ કરો, ક્યાં રોકાઈ ન જાઓ. સત્કર્મ કરો, સારા કર્મ કરો. આજે યમુનાનો કિનારો એ કર્મનો કિનારો છે. ધ્રુવજીનો એક નિશ્ચય છે, શ્રેય સિદ્ધ કરવા માટે અડગ. ધ્રુવ જેવો કોઈ અડગ નહીં. કોઈ પણ કાર્યની અંદર જે માણસ પર્વત જેવો જે અડગ છે, શંકર ભગવાનની વાત કરી તો કાચબાનો અર્થ છે સંયમનો પ્રતીક છે, અને પર્વત જે છે એ સ્થિરતાનું પ્રતીક છે. જેના જીવનમાં સ્થિરતા અને સંયમ હોય એ કોઈ પણ કાર્યની અંદર, ધંધાની અંદર પણ વિજય મેળવી શકે. ક્યારેક કદાચ ખોટ જાય ને તો એ હલી ન જાય, દુઃખમાં પણ વિજય જ હોય છે, ફરી પાછો ઊભો થાય. એટલે પોતાનું શ્રેય સિદ્ધ કરવા માટે જે અટકે એ માણસ અધૂરો કહેવાય. એટલે કહે છે, શ્રેય સિદ્ધ કરવાને માટે અટકે તે જય દોરા છે, જ્ઞાન ખડગની ધારાયો પર ચાલતે નર પૂરા છે, પામરની પરવા ન રાખે રાખે દમડી દામ નહીં, એ માર્ગ તો છે સુરવીરનો કાયરનું ત્યાં કામ નહીં, કાયરનું ત્યાં કામ. સારો ધંધો કરવો, ઉદ્યોગ કરવો, ભક્તિ કરવી, કોઈ પણ કર્મ કરવું એમાં કાયરનું કામ નથી, એ સુરવીરોના કામ છે. તેથી નારા ધ્રુવજી એમ કહે છે કે મારું શ્રેય સિદ્ધ કરવા માટે ગમે એટલો પ્રલોભન મને કોઈ આપે તો પણ મારે કોઈના આશીર્વાદથી સુખ નથી જોતું, કર્મથી સુખ જોઈએ છે. નારદજીએ વિચાર કર્યો, બાળક છે ને ખબર નથી સાધના કેવી રીતે કરાય, એમાં ગુરુની જરૂર પડે છે. ગુરુ માર્ગદર્શક છે, ગુરુ દલાલ છે. એટલે જુઓ, તમે ધર્મના માર્ગની અંદર આગળ વધો તો સંત મળી જાય, કોઈ માર્ગદર્શક જરૂર મળી જાય. સદગુરુ સામેથી મળ્યા છે. નારદજીએ, અંસોયાબેન છે, નારદજીએ સામેથી ગુરુ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તો જપ કરજે. નારદજીને સદગુરુ મળી ગયા છે. સદગુરુ એટલે શું એને ખબર નથી, છતાંય તમારું ધ્યેય સાચું હોય યાદ રાખજો. સબરીજી થઈ ગયા, સબરી ભીલની દીકરી હતી, એને ખબર નથી ગુરુ એટલે શું, રામ એટલે શું. એને એટલી જ ખબર હતી કે મારા લગ્ન થાય છે ને આટલા બધા કુકડા મારા ઘરે છે, રમી રહ્યા હસતા ખેલતા. એને પૂછ્યું કે આ શું છે પિતાજી, તો કે તારા લગ્ન છે તો મીઠાઈ તો બનાવવી પડે, એને મારીને મીઠાઈ બનાવી. આહકારો ખાલી થઈ ગયો કે આ સાચું નથી, આટલી એને ખબર પડી કે આ ખોટો થાય છે. એક મારા ખાતર હજારો જીવો, ત્યારે સાચી દિશા ખાલી પકડી લીધી. ક્યાં જવું, સબરીને ક્યાં ખબર હતી કે માતંગ ઋષિ મળશે. અને છતાં જે સાચો રસ્તો, સતનો રસ્તો પકડે એને જરૂર અવશ્ય ભગવાન ગુરુ પ્રાપ્ત મળી જાય. માતંગ ઋષિ એને મળી ગયા, અને એ સમયમાં માતંગ ઋષિને કેટલા સમાજે ફેંકી દીધા, છતાં એ શરણાગતને, એ નારીને, પતિત નારી, ભીલ નારીને જેને એમ કે રસ્તો આપ્યો, શરણાગતિ આપી, એ બહુ મોટો ઋષિઓનો ઉપકાર સ્ત્રીઓ પર છે. એટલે આજે ધ્રુવજીનો એક નિશ્ચય છે, મંત્ર આપ્યો છે, દિશા મળી ગઈ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરતાં કરતાં ધ્રુવજી જંગલમાં આગળ વધે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
नारायण नाम ले नारद समय आ।
धन्यवाद। ध्रुवजी तप करवा माटे जाय छे, नारदजीए महामंत्र आप्यो छे। आ बाजु ध्रुव 6 મહિના પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે। ધ્રુવ જંગલમાં તપ કરવા માટે જાય છે, એમના પિતાને બહુ જ દુઃખ થાય છે। નારદજી એમના પિતાને મળે છે, પસ્તાવો થાય છે। દીક કઠોર મેં નારીને લીધે, ભવિષ્ય શું થશે સોચ્યું ના ચિતે। ગુમ થઈ ચૂક્યું રત્નને પછી ઉર હવે તપો તાપથી હતી। નારદજી કહે તમે ચિંતા ન કરો, હવે તમે ચિંતન કરો। આ બાજુ ધ્રુવે પોતાની તપશ્ચર્યા શરૂ કરી છે। કોઈ પણ માણસ તપશ્ચર્યા કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણને ધ્રુવ બતાવે છે કે અમે પાણી પણ નહીં પીએ તો પાણી વિના રહી શકાય, પણ એનો અભ્યાસ જોઈએ। સીધું આજથી એમ કે હવે અમે પાણી નહીં પીએ તો એ મરવાનું જોઈએ, પણ એના માટે ધ્રુવે 1 મહિના સુધી 1 દિવસ અનાજ લે, 1 દિવસ માટે ભોજન કરે છે। એટલે મનને ખબર પડી જાય કે મને અનાજ નહીં મળે। બીજા મહિને અનાજ છોડી દે, ફળહાર કરે છે। મનને અભ્યાસ થઈ જાય કે મને અનાજ ફળ પણ નહીં મળે, પ્રવાહી ઉપર રહે છે, એમ કરતાં ફળ ફૂલ પાંદડા લે છે। 5મા મહિને તો આહાર છોડી દીધો છે, પ્રાણાયામ ઉપર રહે, પ્રાણ ઉપર, પ્રાણવાયુનો જ્યારે આહાર કરવા લાગ્યો ત્યારે ઇન્દ્રનો ઇન્દ્રાસન ડોલવા લાગ્યો કે મારું આ પદ લઈ લેશ। ભગવાન વિષ્ણુ પાસે ઇન્દ્ર જાય છે, 5 જ આજે આવો નાનો બાળક અને એને આપ જલ્દી દર્શન આપો। ભગવાન વિષ્ણુ ગરુડગામી આજે ધ્રુવની સમક્ષ દર્શન દેવા માટે પ્રગટ થયા છે। ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન આજે પ્રસન્ન થયા, પણ ધ્રુવ આંખ નથી ખોલતો, ધ્રુવની આંખ બંધ છે। ભગવાને વિચાર કર્યો કે બારે ક્યાં સુધી ઊભો રહો, આ તો આંખ નથી ખોલતો। યાદ રાખજો, જેને અંતરમાં આનંદ આવે છે, અંતર્મુખ જે વ્યક્તિ છે એને બહારના આનંદની બહુ જરૂર નથી પડતી, એને બહુ દ્રશ્ય જોવાની જરૂર નથી પડતી। ભગવાને આવરણ મૂક્યું, આંખ ખોલતાની સાથે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનના દર્શન થયા। બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય। વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, ધ્રુવને દર્શન આપ્યા। તો યાદ રાખજો, સાધના કરવાથી સિદ્ધિ મળે છે, કોઈ પણ કાર્યની અંદર સાધના વિના સિદ્ધિ મળતી નથી। બહેનો, તમે જે સાસુ બનો છો એની પાછળ તમારી કેટલા વર્ષની સાધના છે ખબર છે? 20 વર્ષની। 20 વર્ષ તમે સાધના કરી ત્યારે ફક્ત સાસુ બન્યા, એ છોકરાને નવડાવ્યા ધોવડાવ્યા ભણાવ્યા ગણાવ્યા, તો સાસુ બનવામાં 20 વર્ષ સાધના કરવી પડે, તો સિદ્ધ બનવામાં તો કરવી પડે। ધ્રુવે ભગવાનની પ્રાપ્તિ ત્યારે થાય છે કે સાધના કરી છે, ભગવાન પ્રસન્ન થયા। પણ ધ્રુવને કંઈ પ્રાર્થના આવડતી નથી, ભણ્યો નથી, હજી બાળક છે। એમ કહેવાય છે કે ભગવાને જમણા ગાલે શંખ અડાડ્યો અને સરસ્વતી રમવા લાગી, ધ્રુવ પ્રાર્થના કરવા લાગ્યો। કસા કરહુ મહલ મહલ ગીરી મેર કહાવે, કસા ગાવો ગુણ ગુણ જહાં તુમરું ગાવે, મેલક કેમ ધનમાલ જહાં શ્રી ચરણો આગે, કસા પખાડું પાવો પવિત્ર નખ ગંગા લાગે। હે ભગવાન, હું આપને શું વંદન કરું, ક્યાં બંગલામાં આપને પધરાવું પધરામણી કરું, ગીરીમેર જેવા તો આપના બંગલા છે, તુમરુ ગંધર્વ જેવા જ્યાં ગુણ ગાય છે, મેલા કેમ ધનમાલ, કારણ કે હું કદાચ 5-5 હજાર રૂપિયા મૂકું, પણ લક્ષ્મીજી તો તમારા ચરણમાં છે સદાય, કદાચ હું 2 ટીપા ગંગાજળના લઈને પૂજા કરું, પણ ગંગા તો તમારા ચરણોમાંથી નીકળી છે। ધ્રુવ આવી પ્રાર્થના કરે છે, કી પોપ ચડાવા સિરપે, પારિજાત નામના વૃક્ષ તો સદાય આપને શીતળ છાયા આપે છે, રાજાધિરાજ કેમ રીજવા, આપને હું કેવી રીતે રીજાવું, બ્રહ્મ વેદ ઉચારે વેણ તુંબરું બજાવે, રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે,
व्यास कीर्ति विस्तरे शक्र सिर चमर ढारे शिवालोचन करे पाव गंगा शु पखाड़े शशि सोड़कड़ा अमृत सवे सूरज ज्योति शुभ धरे एकत्र नाथ सुर निशी हर कमड़ात वारती करे पार तेरा कोण पामे नमो निरंजन नाथ। हूँ आपने नमस्कार करी शकूँ ईश्वर ने कृपा थी विद्या मळे छे આમ તો ગુરુ પાસેથી જ્ઞાન આવે છે પણ અપવાદ રૂપે જેમ કાલિદાસજી મહારાજ મહાન મૂર્ખ હતા અને કવિ કાલિદાસ કાલીની કૃપા એના ઉપર થઈ અને એને વિદ્યા મળી ગઈ તો સાધનાથી સિદ્ધિ મળે ભગવાનની ઉપાસના કરો વિદ્યા મળશે ધ્રુવ આજે ધ્રુપદ મેળવી એવું અવિચળ ધામ આપ્યું કે જેને ધ્રુવ તારો આપણે કહીએ છીએ જેના હિસાબે દરિયામાં મધ દરિયે પણ ખબર પડે દિશાની એવો અચળ અવિચળ ધામ એને આપ્યું આવા જો ધ્રુવ તપ કરી નગરમાં પાછા ફરે છે ભગવાને એને એમ ન કીધું તું બાવો થઈ જા એને કીધું તારે રાજ કરવાનું છે કારણ રાજગાદી ઉપર પણ તપસ્વી માણસોની જરૂર છે દિલ્હીની ગાદી ઉપર કેટલા આ જે ભાગવતની આખી કથા છે ને એ રાજવીઓની કથા છે એ ગાદી ઉપર જેટલા રાજા થયા એની કથા છે દિલીપ રાજા રઘુ રાજા ભગીરથ બધા રાજા જ તૃણબિંદુ રાજા એક એક રાજાઓની કથા અદ્ભુત છે અને એટલા માટે આ દેશને તપસ્વી રાજાની પણ જરૂર છે જેનામાં ત્યાગની ભાવના હોય તો તારે રાજ કરવાનું છે આટલું તપ કર્યા પછી જે રાજગાદી ઉપર બેસે એ દુનિયાનું કેટલું ભલું કરે તેથી નગરમાં પાછા ફરે છે એમ કહેવાય છે કે માયા કો સબ ભજે માધવ કો ભજે ન કોઈ જો માધવ કો ભજે તો માયા ચેરી હોય એક વખત માયાનો જે ત્યાગ કરે છે તો માયા પાછળ પાછળ ફરે છે બધાનો ત્યાગ કરી અને ધ્રુવજી વનમાં ગયા નગરમાં પાછા આવે છે આખા ગામના લોકોએ સામયન તૈયારી કરી છે આ દેશમાં ત્યાગ પૂજાય છે આ બાજુ ધ્રુવના સામયાની તૈયારી થાય છે ધ્રુવનગરમાં આવે છે સૌથી પહેલાં પોતાની અપર માને પગે લાગે છે એટલા માટે જેના થકી તમને ભક્તિ મળી હોય એને તમે ભૂલો નહીં જેનાથી તમારી શરૂઆત જીવનની થઈ છે ચાહે ધંધાની થઈ હોય કોઈ પણ તમને થોડી મદદ કરી હોય ને તમારી ક્રાંતિ થઈ હોય એને ભૂલો નહીં ધ્રુવ અપરમાને પગે લાગે છે કે એના મેણા થકી મને ભગવાન મળ્યા છે આ કીર્તિ મળી છે એટલે પહેલાં અપરમાને પગે લાગે છે તુલસીદાસ મહારાજ પણ કહે છે કે આ સંસારમાં કોઈનો વિરોધ ન કરો તુલસી સંસાર મેં સબસે મિલિયે ધાય ન જાને કોન રૂપ મેં ભગવાન મિલ જાય તુલસી વફા વિચારીએ ને કરણી છે ક્યાં કામ ભૂત સે જો હનવો મિલે તો હનવે સે મિલે રામ આમ બધાને વંદન કરો તો સુનીતિને બધા ધન્યવાદ આપે છે દીકરાવારી માં કોણ કહેવાય તો કહે છે જનુની જણ તો ભક્ત ચણજે કા દાતાર કા સૂર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ તારું નોર પણ કાઉ ઝાઝા કરગોલિયાન કાઉ ઝાઝા કપૂત હકડી ભલી ધી ને હકડો ભલો સપૂ હરપોલિયા જેટલા ઘણાય હોય પણ નારી પોતાની કુખને પવિત્ર રાખે બાળકને ઉદરમાંથી જ ટ્રેનિંગ આપે ધનકુખ જીજાબાઈની જેથી શિવાજી પાયકો હતો તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો કરી પડકાર માયે પુત્રને મરજે રણ મેદાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આ દેશની નારીઓ છે જીજાબાઈ કેવા હાલરણા ગાય અને જેના થકી શિવાજીને આપણે કેમ ભૂલી શકીએ મદારસાને કેમ ભૂલી શકીએ માટે એવા સંસ્કાર પ્રાપ્ત કરશો એટલે આપ માવ ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાડ ને જીજાબાઈ ને આયા મા
સંસ્કાર આપ્યા છે. માતા સો શિક્ષકનું કામ કરી શકે છે. ધ્રુવ આજે લોકપ્રિય બન્યા. ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ભસ્મિની સાથે લગ્ન કર્યું. એને કલ્પવત્સ નામના બે પુત્ર થયા. ધ્રુવને ભાઈને એકવાર યક્ષએ ચડાઈ કરી છે એના ઉપર. ત્યારે આ સુનીતિ માતા રાજગાદી ઉપર જ્યારે પોતાનો દીકરો છે ત્યારે એક હાથમાં એને તલવાર આપે છે અને એક હાથમાં શાસ્ત્ર આપે છે અને એમ કહે છે, રહીમન પાની રખીએ બિન પાની શબસૂન, પાણી ગયે ન ઉગરે મોતી માનસ ચૂન. પાણી વિનાના તલવારની, પાણી વિનાના ઘોડાની, પાણી વિનાના નદીની અને પાણી વિનાના માણસની કોઈ કિંમત નથી. ત્યારે આગળની જે છત્રિયાણીઓ હતી એ પોતાના પતિને કુમકુમનો ચાંદલો કરતી રણ મેદાનમાં જ્યારે વિદાય આપતી ત્યારે એને ખબર હતી કે કદાચ વિધવા થવાનો પણ વારો આવે. છતાં પણ એમ કહેતી, સ્વયં સુસુજિત કર કે ક્ષણમે, પ્રિયતમો કે પ્રાણ કે પણમે, હમ ભેજ દેતી હે રણમે, છાત્ર ધર્મ કે નાતે. આ ભારત દેશની રમણીઓ છે, આ ભારત દેશની નારીઓ છે. એટલે ધ્રુવે સુનીતિએ ધ્રુવને એવા સંસ્કાર આપ્યા, ભાઈની રક્ષા કાજે એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર આપ્યું છે. યક્ષ સાથે લડાઈ કરી છે, વિજય મેળવી છે. ભાઈ ભાઈની અંદર કેવો પ્રેમ હોવો જોઈએ અને સંપ કેવો હોવો જોઈએ એ પણ સુનીતિએ બતાવ્યું છે. કુટુંબમાં સંપ આવશ્યક છે. સંસ્કાર વિના કોઈ દી સંપ ન રહી શકે. ઘણીવાર આપણને એમ થાય કે સંપત્તિથી સંપ આવે, સંપત્તિથી સંપ ના આવે, સંસ્કારથી સંપ આવે. એવા સંસ્કાર આપ્યા. આજકાલ લોકો દીવા કરે, દર્શન કરે, ટાઢા પાણી નાહીને હગાભાઈનું હારું જોવે ને પેટમાં ઉઠેલા, એવા દેવ દર્શનથી શું થાય? ભાઈ ભાઈનું જો સારું ના જોઈ શકે, પાડોશીનું સારું ના જોઈ શકે, એ કયો ધર્મ છે? કોઈ ધર્મ એમ નથી કહેતું. બધા એમ કહે છે ભલું કરો, તો ઘરનું ભલું ન કરી શકે તો એ ગામનું કેમ કરી શકે? ગામનું ન કરે તો એ દેશનું કેમ કરે? પહેલાં તો ઘરનું ભલું કરો, પોતાનું હિત કરો. હિત ત્યારે થાય સંસ્કારથી થાય. સંસ્કાર સત્સંગમાંથી જ મળે, બીજા ક્યાંયથી મળે નહીં. સંસ્કારની ખૂબ કિંમત છે. સુનીતિએ સંસ્કારરૂપી બીજ વાવ્યા. જીજીબાઈએ શિવાજીને સંસ્કાર આપ્યા તો બચપણ